नमस्कार मित्रों, चिकल सर फिजिक्स यूट्यूब चैनल में आप दरेक नु हार्दिक स्वागत छे। जो आप लोगों ने मारी चैनल ने लाइक शेयर और सब्सक्राइब ना करी हो तो जल्दी करी ना। आज आप उदाहरण 1.6 धोरण 12 चैप्टर नंबर 1 उदाहरण 1.6 विषे चर्चा करीशु। एनी रकम बोलू छु, एल लंबाई ना समबाजु त्रिकोण ना शिरोबिंदुओं पर त्रण विद्युत भार Q1, Q2 અને Q3 દરેક Q બરાબર છે, દરેક નું મૂલ્ય Q બરાબર છે તેવા મૂકેલા છે। આકૃતિ 1.9 માં દર્શાવ્યા મુજબ ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર મૂકેલા વિદ્યુતભાર કેપિટલ Q કૌંસમાં લખેલું છે, Q જેવા જ ચિહ્ન સાથે, એના પર લાગતું બળ કેટલું હશે? પહેલા તો આપણને આકૃતિ આપેલી છે એટલે આકૃતિ દોરી નાખી। સમબાજુ ત્રિકોણ કીધેલો છે, સમબાજુ ત્રિકોણ દોરના છે। આ સમબાજુ ત્રિકોણ એટલે ત્રણે ત્રણ બાજુની લંબાઈ સમાન અને દરેક ખૂણા 60 ડિગ્રીના પણ થાય। આ ખાસિયત રાખશો આપણે, બરાબર? દરેક ખૂણા 60 ડિગ્રી, એલ લંબાઈની બાજુ આપેલી હતી, આ એલ લંબાઈની બાજુ। ચાલો, હવે કીધું કે ત્રણેય શિરોબિંદુ ઉપર આકૃતિ આપેલી જ છે। આ એ શિરોબિંદુ છે, આ બી શિરોબિંદુ છે અને આ સી શિરોબિંદુ છે, બરાબર છે? આ ત્રણે ત્રણ શિરોબિંદુ પર આપણને ત્રણ વિદ્યુતભાર આપેલા છે, Q1, Q2 અને Q3, બરાબર? દરેકનું મૂલ્ય Q જેટલું જ છે। અહીંયા પણ Q વિદ્યુતભાર મૂકેલો છે, અહીંયા પણ Q વિદ્યુતભાર છે અને અહીંયા પણ Q વિદ્યુતભાર છે, બરાબર છે? તો હવે આપણે A બિંદુ ઉપર Q, B ઉપર પણ Q અને C ઉપર પણ Q, ત્રણેયના મૂલ્ય સમાન છે। આકૃતિ આપેલી છે ત્રિકોણના મધ્ય કેન્દ્ર ઉપર, મધ્ય કેન્દ્ર આપણે આને કહીએ છીએ, બરાબર? કેન્દ્રમાં હોય કે જ્યાં મધ્યગાઓ ભેગી થતી હોય, ઈ બિંદુ ઉપર કેપિટલ ક્યુ વિદ્યુતભાર મૂકેલો છે, એવું કીધું છે। કેપિટલ ક્યુ વિદ્યુતભાર, કેપિટલ ક્યુ વિદ્યુતભાર, બરાબર? તો એના ઉપર લાગતું બળ કેટલું હોય છે? આના ઉપર બળ કોણ લગાડે? આજુબાજુમાં જેટલા હોય બધા વિદ્યુતભાર લગાડે। આપણે સંપાતપણાનો સીધા જોઈએ તો બે વિદ્યુતભાર હોય તો બે વિદ્યુતભાર વચ્ચે લાગતું બળ સરળતાથી શોધી શકીએ, પણ એક કરતા બે કરતા વધારે વિદ્યુતભાર હોય તો સંપાત પ્રણયનો સિદ્ધાંત સદિશ સરવાળો હતો, બરાબર? આના ઉપર બળ કોણ લગાડે? આઈ લગાડે, આઈ લગાડે, આઈ લગાડે, એટલે આ ઓ ઓ બિંદુ આપેલો હતું નામ, બરાબર છે? ઓ બિંદુ, એના ઉપર કેપિટલ ક્યુ જેટલો વિદ્યુતભાર મૂકેલો છે, તો આના ઉપર લાગતું બળ શોધવાનું કીધું, એ બળને આપણે એફ નામ આપી દઈએ। તો એના ઉપર કોણ કોણ બળ લગાડે? આના ઉપર તો એ ઉપરનો જે વિદ્યુતભાર એ પણ બળ લગાડશે, એટલે કોના ઉપર લાગે? તો કે ઓ ઉપરના વિદ્યુતભાર પર એ વડે, જેના ઉપર લાગે વચ્ચે જે લગાડે પછી, બીજું કોણ લગાડશે? આના ઉપર, આના ઉપર બી વિદ્યુતભાર પણ લગાડશે અને સી વિદ્યુતભાર પણ લગાડશે, બરાબર છે? તો ટોટલ બળ કેટલું લાગે? ટોટલ દરેક નો સરવાળો, આ તો આપણને શોધવાનું કીધું, બરાબર છે? ઓ ઉપર બળ, એ લગાડે, બી લગાડે, સી જે લગાડે છે એ પાછળ, જેના પર લાગે વચ્ચે, તો આ ટોટલ બળ શોધવાનું કીધું આપણને, કમ્પ્લેટ? બીજી કોઈ રકમ આપણને આપેલી નથી। હા, એટલું કીધું હતું કે આ ક્યુ જે છે એનું જેવું ચિહ્ન છે એવું જ આ કેપિટલ ક્યુ નું ચિહ્ન છે, મતલબ આ બધા ધન તો આને ધન ધન ગણવાનું, આ બધા ઋણ તો આને પણ ઋણ ગણવાનું, એટલે આપણે અત્યારે ધન ગણી લઈએ, બરાબર? તો આપણે આ શોધવાનું છે, તો હવે સમજો આપણે કઈ રીતે ગણતરી કરશું। સરવાળો તો તમારે શોધવાનો, પણ કેવો સરવાળો? સદિશ સરવાળો। ધોરણ 11 માં મેં શીખડાયું હતું, સદિશ નો સરવાળો હંમેશા ક્યારે થાય? સદિશ નો સરવાળો તો જ થાય જો તમે ઈ સદિશ ના યામ જાણતા હોય તો। યામ એટલે એક્સ યામ અને વાય યામ, તો આ ત્રણે ત્રણ ના આપણે જો યામ જાણતા હોય તો ત્રણે ત્રણ નો સદિશ સરવાળો સરળતાથી કરી શકીએ। તો પેલા આપણે આ આના યામ, આના યામ અને આના યામ શોધવા પડે, બરાબર? જે રકમ માં નથી આપેલા, આપેલા હોય તો તમે ડાયરેક્ટ મૂકી શકો, નથી એક એટલે પેલા આના યામ, પછી આનાયામ, આનાયામ, યામ મળી જાય એટલે એક્સિયમ ને વાયયામ, તો ત્રણે ત્રણ નો સરવાળો કરતા આપણને આવડે જ છે। ચાલો, તો પેલા આપણે યામ શોધી લઈએ, તો આપણે લખશું એફ ઓ એ, એટલે એ પરના વિદ્યુત ભાર વડે, વિદ્યુત ભાર વડે ક્યુ પર લાગતું બળ, અથવા તો ઓ પર લાગતું બળ, એને આપણે એફ ઓ એ કહી, બરાબર? તો યામ બે હોય, એક્સ યામ અને વાય યામ, બરાબર છે? યામ કઈ રીતે શોધાય તો એના માટે શું હોવું જોઈએ? તો મેં તમને કીધું હતું ઉગમ બિંદુ લેવું પડે તમારે, એક્સ યામ અને વાય યામ તમારે દોરવા પડે,
तो जेना ऊपर लागतु होय केना ऊपर लागे क्यू ऊपर तो ई जगह एक्सियम ने वाईएम दोरी नाखो चलो हूं आ दोरी नाखो आ एक्सियम आ एक्स अक्ष बराबर छे आ वाई अक्ष दूर नहीं किया आपने बराबर चलो आ एक्स अक्ष दूर नहीं किया आपने हवे समझो हवे आना ऊपर आपने पहले तो आ बोर्ड की दिशा शोधी पड़े आ बोर्ड लगाड़े छे ए ऊपर नो विद्युत भार रियो ई बोर्ड आना ऊपर लगाड़े कई तरफ लगाड़े आना ऊपर लगाड़े आई गयो ई का પોતાન તરફ ખેંચે કા ધક્કો મારે હવે સમાન વિદ્યુત ભાર છે એવું તો રકમ માં કીધું કે આ q નું ચિહ્ન કેવું છે દરેક વિદ્યુત ભાર જેવું એટલે આ સમાન સમાન તો અપાકર્ષણ એટલે આ લગાડે તો આ ધક્કો મારે એટલે નીચે તરફ બળ લાગશે આના ઉપર એટલે f o a બળ આ તરફ લઈ ગયું f o a રેડી એવી જ રીતે ચાલો b ઉપર પણ શોધી નાખી કે b રિયો e પણ આના ઉપર લગાડશે તો આ b લગાડે છે એટલે કા ખેંચે કા ધક્કો મારશે તો શું કરશે ધક્કો મારશે કારણ કે બંનેના ચિહ્ન સમાન છે એટલે આનું બળ આ દિશામાં હશે f o b એવી રીતે આ સીરિયો ઈ પણ આના ઉપર બળ લગાડે છે આ આના ઉપર લગાડે એટલે આ કા ખેંચે કા ધક્કો મારે સમાન એટલે અપાકર્ષણ એટલે આ દિશામાં બળ લગાડશે આ બળ મેળવું f o c કમ્પ્લીટ દિશા દૂર નહીં ચલો આપણે f o a શોધવાનું ચલો આ શોધો આ ઉગમ બિંદુ છે એવું વિચારીએ તો આવી રીતે યામ છે તમારે આ x અક્ષ ને y અક્ષ આ જગ્યા ઉપર સદિશ હોય y અક્ષ ઉપર y અક્ષ ઉપર જ સદિશ છે તો xm તો 0 જ હોય તો ym કેટલો હોય જેટલી એની લંબાઈ હોય એટલું કોઈ પણ સદિશ ની લંબાઈ કેટલી હોય એના મૂલ્ય જેટલું આપણે આ સદિશ ની વાત કરી છે તો એની લંબાઈ કેટલી હોય એનું મૂલ્ય કેટલું હોય એ સદિશ ના મૂલ્ય જેટલી જેની લંબાઈ હોય એટલે f o a યાદ કરો સમતલમાં ગતિ ચેપ્ટરમાં આપણે શીખાડ્યું કે કોઈ પણ સદિશનું એની જે લેન્થ રહે એની જે લંબાઈ રહે એ કેટલી હોય એના મૂલ્ય જેટલી હોય એટલે આ સદિશની લંબાઈ એના જેટલી કહેવાય પરંતુ જો નીચે તરફ છે એટલે yam માઈનસ આવે તો yam માઈનસ આવે ચલો આમાં આપણે કિંમત મૂકી દઈએ હવે આ 0 તો એમ ન માઈનસ ના માઈનસ f હોય એટલે મૂલ્ય o અને a વચ્ચેનું મૂલ્ય આ બંને વિદ્યુતભાર વચ્ચેનું મૂલ્ય મૂલ્ય કયું બળ લાગે k q કેપિટલ q આ અંતર નથી ખબર ને આપણને અંતર ને અત્યારે આર કહી દો છેલે જરૂર પડશે તો આપણે શોધી નાખશું અત્યારે આ અંતર ને આર કહી દો આ અંતર એ આર થાય આ અંતર પણ આર થાય ને આ અંતર પણ આર થાય કારણ કે મધ્ય કેન્દ્ર છે આ મધ્ય કેન્દ્ર થી શિરોબિંદુ સુધીનું અંતર હંમેશા સમાન જ હોય બરાબર એટલે આર આર અને આર તો અહીંયા આર નો સ્ક્વેર કમ્પ્લીટ આ એક f o a મળી ગયા રેડી હવે f o b શોધી નાખી ચાલો f o b શોધવો હોય તો એનો અર્થ શું થાય o પર b વડે લાગતું ओ पर ना विद्युत भार पर बी ना विद्युत भार वड़े लागतु बल चलो जोई जो तो ई बळ ने आपणे कही दे f o b रेडी चलो xm ने ym तो जोई से xm ने ym पहला आ बळ नी दिशा खबर होवी जोई तो तमे सरळताथी एना यम शोधी शको बळ कई दिशा मां आ दिशा मां જો x અક્ષ કે y અક્ષ ઉપર હોય ને તો યામ શોધવા સરળ દાખલા તરીકે હું એમ કહું કે કોઈ બિંદુ x અક્ષ ઉપર હોય આ જેટલી લંબાઈ હોય ને એક યામ તો 0 થાય x અક્ષ ઉપર એટલે y યામ 0 થાય ને x અક્ષ નું જેટલું અંતર હોય એટલું મૂકીએ દાખલા તરીકે 5 એ 5 એ રીતે y અક્ષ ઉપર હોય તો પણ સરળ જ છે પણ એ સિવાય નો કોઈ પણ બિંદુ હોય એ સિવાય નો એટલે x કે y અક્ષ ઉપર નો હોય તો દાખલા તરીકે અહીંયા છે જો અહીંયા તો શું કરવાનું હોય યામ શોધવા માટે તો મેં તમને કીધું તમને કોઈ પણ સદિશ હોય તો એ કોઈ પણ સદિશનો નજીકનો x અક્ષ સાથેનો ખૂણો ખબર હોવી જોઈએ તો આ સદિશ છે તાનો નજીકનો x અક્ષ સાથેનો ખૂણો આ થાય આ બાજુ પણ થાય x અક્ષ પણ આ લાંબો થઈ જાય નજીકનો લેવાનો હોય આ ખૂણો હવે આ ખૂણો કેટલો થાય આ તમને ખબર પડે તો યામ શોધતા આવડે જો આ આખો એકો ખૂણો તો 60 ડિગ્રી જોઈએ ને અને આ મધ્ય કેન્દ્ર તરફ જાય છે એટલે આ બે સરખા ભાગ થશે એટલે આ પણ 30 ડિગ્રી થાય અને આ પણ 30 ડિગ્રી થાય એટલે આ ખૂણો 30 ડિગ્રી આવ્યો જોઈ લો આવી વસ્તુ થઈ આ ખૂણો 30 ડિગ્રી આવ્યો તો આ ખૂણો પણ 30 ડિગ્રી થાય ગણિત બરાબર છે બે રેખા હોય બે રેખાઓની આ છેદીકા છે તો આ જેટલો ખૂણો હોય એટલો જ આ ખૂણો એટલે આ પણ 30 ડિગ્રી થાય કમ્પ્લીટ ક્લિયર થઈ ગયું તો ચાલો આ ખૂણો મળી ગયો તમને 30 ડિગ્રી તો આને યાદ લખતા આવડે આ જેટલી લંબાઈ હોય એટલી લંબાઈ લંબાઈ કેટલી હોય એના મૂલ્ય જેટલી આ કયું મૂલ્ય છે f o b f o b પેલો યામ હંમેશા કોસ હોય યાદ કરો કોસ હોય
कोस त्रीस एक्सठ साथ नो गुणो लेवानो पेलो याद हमेशा कोस अने बीजू मूल्य केटलू थाय तो के FOB साइन त्रीस बराबर हवे चेक कर लेवानो आ कया चरण मां छे पेला चरण मां हमेशा बे याद धन ज होय तन मळी गया याद खबर पड़ी तो लखो आया FOB कोस त्रीस अने बीजो याद FOB साइन त्रीस कम्प्लीट आ बीजो याद करो हवे आपणे आनी किंमत मूकी दे FOB एटले मूल्य छे जो सदिश नथी मूल्य O अने B वच्चेना जे विद्युत भार रही बन्ने वच्चेनुं मूल्य K स्मोल Q केपिटल Q बन्ने वच्चेनुं अंतर एटले R कही दे R स्क्वेर cos 30 रूट 3 बाय 2 बराबर FOB फरीथी K Q केपिटल Q बन्ने वच्चेना अंतरनो वर्ग sin 30 એટલે 1 बाय 2 कम्प्लीट રાખી દીધું આપણને FOB પણ મળી ગયા હવે FOC મેળવવાના છે ચાલો FOC મેળવવાના હોય તો ચાલો જોઈ જો FOC એટલે O પરના વિદ્યુતભાર પર C પરના વિદ્યુતભાર વડે લાગતું બળ અથવા તો લાગતું વિદ્યુતભાર એ વિદ્યુતભારને આપણે કહી દઈએ FOC જેના પર લાગે વચ્ચે જેના વડે લાગે પાછળ बराबर चलो याम भी से तो पहला याम मेड भी ले आनी दिशा को तो दिशा आपने पहला दूर नहीं की थी बराबर आनी समा अरे आगे भी तो मेड हो तब ने हमें आज सदिश ना याम सोतो बना चले याम सोतो बने सो जोए बे वस्तु जोए ये क्या नहीं लंबाई अने एनो एक्सर्क साथ इनो नजीक नो कुनो एक्सर्क साथ इनो कुना बने बाजू बने आ बाजू बने आ बाजू बने કયો ખૂણો લેવાનો મેં તમને કીધું નજીકનો ખૂણો લેવાનો ચાલો આ નજીકનો ખૂણો આ થાય એટલે આ ખૂણો લઈ લીધો આ ખૂણો તમને ખબર હોવી જોઈએ હવે તમે સમજી શકશો આ ખૂણો 30 ડિગ્રી થાય એમ કારણ કે આ પણ 30 થાય આની જેમ અહીંયા 30 હતો તો આ પણ 30 અહીંયા આવી રીતે બનશે આ 30 તો આ પણ 30 કમ્પ્લીટ રેડી તો આ ખૂણો તમને 30 ડિગ્રી મળી ગયો તો હવે આને અહીંયા આવડો દેવું તો યામ એટલે શું થાય એની જે લંબાઈ હોય ઇનટુ કોસ યાદ કરો આપણે સમતલમાં ગતિ ચક્રમાં યામ સૂત્ર શીખડે તેની લંબાઈ લેવાની એની લંબાઈના મૂલ્ય જેટલું FOC પહેલો યામ હંમેશા cos ડિગ્રી બરાબર cos 30 ડિગ્રી બીજો યામ sin 30 ડિગ્રી પ્લસ માઈનસ હોતા બીજા ચરણમાં y યામ તો ધન જ હોય x યામ માઈનસ હોય x યામ એટલે પહેલો એટલે માઈનસ તો આના યામ મળી ગયા તો મૂકી દયો માઈનસ FOC cos 30 અને બીજો યામ FOC साइन 30 डिग्री कंप्लीट चलो आप ही जो साथ रूप हो गए माइनस एफ माइनस एम ना एफ ओ से ओ ने सी बट चे लाख टू बट चलो के स्मॉल क्यू कैपिटल क्यू स्मॉल क्यू कैपिटल क्यू बनने बच्चे ना अंतर नो बद अंतर दरेक माटे समान जो है लार कह दिया कोस 30 ले रूट 3 बाई 2 चलो एफ ओ सी के क्यू कैपिटल क्यू अपॉन आर स्क्वायर साइन 30 1 बाई 2 एफ ओ सी पण मळी गया चलो तो दरेक वस्तु मळी गई त्रणे त्रण वस्तु सदिश नो सरवाळो हतो कारण के बळ सदिश राशि छे एक कर बे करता वधारे विद्युत भार होय त्यारे तेमना उपर लागतो बळ कई रीते सुधाय सदिश सरवाळो करी एटले सदिश सरवाळो कर्यो आपणे बराबर छे तो हवे त्रणे त्रण नो सदिश सरवाळो करो तो याम जोई एटले पेला याम शोधी लीधा याम पड़ी गया तो हवे कुल बळ केटलू थई जाय तो हवे लखशु ओ परना विद्युत भार पर लागतो कुल विद्युत बल चलो कुल विद्युत बल ने आपने F कह दी तो F बराबर થઈ જશે FOA प्लस FOB प्लस FOC कंप्लीट चलो FOA મૂકી દયો કિંમત હતી 0 માઈનસ KQQ / R² વત્તા FOB FOB ની કિંમત હતી K Q capital Q upon R square root 3 by 2 अल्पविराम K Q Q upon R square અને 1 by 2 હજી પ્લસ FOC બાકી FOC ને અહીં નીચે લખના FOC ની કિંમત થોડી માઈનસ K Q Q upon R square root 3 by 2 અલ્પવિરામ K Q Q upon R square 1 by 2 ready ચાલો તો હવે આપણને ખબર છે યામ નો સરવાળો કઈ રીતે થાય x x અને x નો સરવાળો થાય
y y એટલે y નો સરવાળો થાય બરાબર કૌંસ એમ ન x આ વત્તા x એમ વત્તા x એમ પછી અલ્પવિરામ આવે y આમ અને y નો સરવાળો 0 વત્તા આ અને વત્તા આ 0 માં આ અને આ ઉમેરો એટલે આ તો માઈનસ છે જો x x એમ લીધા પ્લસ એ એટલે જ માઈનસ એટલે 0 થઈ ગયો સરવાળો રેડી ચાલો એવી રીતે માઈનસ k q q / r² પ્લસ k q q / r² પણ અડધા અહીંયા પણ અડધા અડધા વત્તા અડધા એટલે 1 k q q / r² અને માઈનસ k q q / r² એટલે 0 તો જવાબ આવી ગયો આને યામ હે 0 0 યામ હોય એને માત્ર 0 લખો તો પણ ચાલે અને એમ નમ લખો તો પણ ચાલે એટલે 0 ન્યૂટન મળ્યું બરાબર આ જવાબ આવી ગયો આ પણ જવાબ લખો તો પણ ચાલે 0 ન્યૂટન એટલે આ નીચે લખવાનું કે ભાઈ મધ્ય કેન્દ્ર પર મૂકેલા ક્યુ વિદ્યુતભાર પર લાગતું કુલ બળ કેટલું થાય 0 ન્યૂટન થાય.